I am the best. I am the best. I am the best. One more time. I am the best. I am the best. I am the best. We tell God, we tell ourselves that we are best. We are best. This is it. We are best બનવા માટે આપણે જે અલગ અલગ રીતો શીખવાના છીએ ફક્ત બોલીને કામ થવાનું નથી કેમ કે કોઈ એમ કહી દે કે હું બેસ્ટ છું તો દુનિયા તો માનશે નહીં દુનિયાને શું જોઈએ પ્રૂફ જોઈએ ને સાબિતી જોઈએ ને કે તમે બેસ્ટ છો કે નહીં તો આ બેસ્ટ સાબિત કરવા માટે અત્યારે તમારી પાસે એક ક્રાઇટેરિયા ટીચર્સ તમને આપે છે અને એ છે માર્કનો ક્રાઇટેરિયા બરાબર છે તો સારા માર્ક લેવા છે પર્સનલી મને હિસ્ટ્રીમાં બહુ તકલીફ થતી અને એમાં પણ ડિઝિટ લર્ન કરવા હોય તો મસ્ત મજાની ખીચડી થાય એક ઈસવીસન ગુજરાતીમાં ભણીશું એક ઈસવીસન અહીંથી ત્યાં જ ઘૂસી જાય અને ત્યાંનું અહીંયા ઘૂસી જાય તો આ જે ડિઝિટ યાદ રાખવા છે એના માટે પણ એક મજાની ટ્રીક છે એક મજાની ટેકનિક છે એ અત્યારે આપણે શીખશું આપણી પાસે જે નંબર છે એ દરેક નંબરને આપણે એક આલ્ફાબેટ આપી દઈશું બરાબર છે અને પછી એ આલ્ફાબેટને નજીક મગજમાં રાખીને એક શબ્દ બનાવીશું સો વી શેલ સી ધેટ આપણી પાસે ઇતિહાસમાં તમને ખબર છે ઇતિહાસમાં પૂરા 100માંથી 100 પણ આવી શકે તો એ 100માંથી 100 માર્ક જો જોઈએ છે તો એમાં જે આવેલી સાલો એટલે કે ડિજિટ જે વર્ષો છે એ તમને યાદ હોવા જોઈએ આ વર્ષો જે છે એ બહુ નજીક નજીક ના હોય તો 57 નું 75 થઈ જાય હા 2007 નું 7002 થઈ જાય ગડબડ ગડબડ થઈ શકે છે આ ન થાય એના માટે આપણે અહીંયા એક ટેકનિક શીખવાના છીએ એક રીત શીખવાના છીએ જેમાં આપણે દરેક ડિઝિટને એક લેટર આપી દઈશું અને એ લેટરને જોડીને આપણે એક વર્ડ બનાવશું પછી એ વર્ડ યાદ રહી ગયો તે વર્ડ સાથેની પેલી જે ઘટના છે જે ઇવેન્ટ છે ઇવેન્ટ પણ યાદ રહી જશે જોઈએ આપણે કઈ રીતે કરીએ છીએ દાખલા તરીકે આપણી પાસે પહેલો ડિઝિટ છે 1 આ 1 માટે આપણી પાસે લેટર છે બે લેટર છે ટી અને ડી આ બંનેમાંથી કોઈનો પણ ઉપયોગ કરીને આપણે શબ્દ બનાવી શકીએ છીએ 2 માટે આપણી પાસે જો 2 નો શેપ જે છે એન જેવો છે બરાબર ખ્યાલ આવે છે 3 જે છે એનો શેપ કોના જેવો છે એન 4 આર 5 આપણે ખાલી 5 નું માથું લેવું છે તો L કેપિટલ L 6 જે છે કોના જેવો G પણ અને B પણ બરાબર છે ઊંધો G અને B પણ આ બંનેમાંથી કઈ પણ લઈ શકશો 7 ને આડો કરીએ તો કઈ K જેવો દેખાય એટલે આપણે આ બધું ફિક્સ છે આ જ રીતે લેવાનું હંમેશા અને પછી બદલવાનું નહીં 8 ઓ તો છે પણ ફક્ત ઉપર ન ચાલે એટલે આપણે એને F લઈશું ઠીક છે 9 ઊંધો P બરાબર અને 0 જે છે એને આપણે S લઈશું ઠીક છે કરવાના છે અને પછી આપણી પાસે જે વોવેલ છે તમે જોઈ શકશો આમાં ક્યાંય વોવેલ નથી A E I O U નથી આપ્યું તો આપણે જ્યારે શબ્દ બનાવશું ત્યારે આમાં વોવેલ પણ નાખશું એક સાલ કોઈ બોલો સાલ હા યર 1982 વન માટે ટી ઓર ડી ટી ઓર ડી ઓર ડી ટી પી એફ એન અને બનાવો વર્ડ બનાવો ટોપ તો આ રીતે આપણે દરેક ડિઝિટને લેટરમાં બદલી નાખીએ તો કંઈક શબ્દો બને અને એ શબ્દો પરથી એ સાલ એ યર યાદ રાખવાનું આપણને સહેલું પડી જાય છે મજા આવી જાય છે ટાઈમલાઈન પ્રોસેસ હા ટાઈમલાઈન પ્રોસેસમાં તમારે
ઉભા થવાનું છે, ઉભા થશે. આ ટાઈમલાઈન જે છે એમાં આપણે આગળના ભવિષ્યમાં અત્યારે જઈ રહ્યા છીએ, અને અત્યારે તમે જે પણ સ્ટાન્ડર્ડમાં છો ત્યાંથી આપણે દસમા ધોરણમાં જઈ રહ્યા છીએ. તમારા દસમા ધોરણમાં તમે લોકો પાસ થઈને દસમા ધોરણમાં અત્યારે આવી ચૂક્યા છો. જુઓ તમારી જાતને, તમે દસમા ધોરણના ક્લાસમાં અત્યારે બેઠા છો, તમારી સાથે તમારા મિત્રો છે, બહેનપણીઓ છે, SVDDના ક્લાસમાં તમે બેઠા છો અને બહુ જ મજા કરી રહ્યા છો. પણ એ મજાની સાથે સાથે તમે બહુ જ સારી રીતે ભણી પણ રહ્યા છો, ખૂબ સારી રીતે ભણી રહ્યા છો, પૂરું મન લગાવીને ભણી રહ્યા છો, અને દરેક જવાબો તમને બહુ જ સરસ રીતે યાદ રહી જાય છે. તમે દરેક ઇન્ટરનલ ટેસ્ટમાં સારામાં સારા માર્ક લઈ ચૂક્યા છો, અને ફાઇનલ એક્ઝામ આવી રહી છે. થોડીક ચિંતા છે અને ઘણો બધો આનંદ છે, કેમ કે તમે પરીક્ષા માટે પૂરેપૂરા તૈયાર છો, સારામાં સારા માર્ક લેવા માટે તમે પૂરેપૂરા તૈયાર છો. અને હવે આ સારા માર્ક લઈને તમારો રિઝલ્ટ આવી રહ્યું છે, તમારો રિઝલ્ટનો દિવસ આવી ગયો છે. અને રિઝલ્ટનો દિવસ જ્યારે આવ્યો છે ત્યારે તમે ખૂબ મજામાં છો, કેમ કે તમે જે ધાર્યું છે એ રિઝલ્ટ તમને મળી ચૂક્યું છે. તમે જેટલા પર્સન્ટેજ ધાર્યા હતા એટલા પર્સન્ટેજ તમને આવી ચૂક્યા છે. એક સ્ટેપ આગળ વધીને હવે આપણે કોલેજમાં જઈ રહ્યા છીએ. બધા એક સ્ટેપ આગળ આવશે, એક પગલું આગળ આવશે. કોલેજના દરવાજા પાસે તમે ઊભા છો, તમારી પ્રિય કોલેજ તમને દેખાઈ રહી છે, એનું એન્ટ્રન્સ દેખાઈ રહ્યું છે. તમારા હાથમાં માર્કશીટ છે અને એ માર્કશીટમાં સારામાં સારા માર્ક લીધેલા તમે કોલેજમાં જ્યારે એડમિશન લેવા જાઓ છો ત્યારે તમને બહુ જ સહેલાઈથી એડમિશન મળી જાય છે. તમે ખૂબ ખુશ છો અને પાછા આવીને તમે પાર્ટી કરી રહ્યા છો તમારા મિત્રો સાથે, બહેનપણીઓ સાથે, પરિવાર સાથે. ખૂબ મજામાં છો તમે. આ પાર્ટી કર્યા પછી હવે તમે કોલેજ લાઈફ માટે વિચારી રહ્યા છો. મજેદાર કોલેજ લાઈફ હવે તમે જીવવાના છો. જસ્ટ વિચાર કરો તમારી કોલેજ લાઈફમાં તમે શું શું જોવાના છો, શું શું જીવવાના છો. આપણે એકાદ મિનિટ એનો વિચાર કરીશું. વિચારો, તમે એકદમ લેટેસ્ટ ફેશનના કપડાં પહેર્યા છે, કેન્ટીનમાં તમે મોજ કરી રહ્યા છો, ક્લાસરૂમમાં બેસીને તમે ભણી રહ્યા છો, અને ખૂબ મજેદાર જિંદગી કોલેજની તમે જીવી રહ્યા છો. ખૂબ મજેથી આ જિંદગીને અત્યારે કલ્પનામાં જીવો. હવે આપણે એક સ્ટેપ પાછળ જઈશું. જ્યાં તમારું કોલેજનું રિઝલ્ટ, આ સ્કૂલનું રિઝલ્ટ આવ્યું હતું, એ સ્કૂલના રિઝલ્ટ પછી ફરી પાછા આપણે થોડાક પાછળ જઈ રહ્યા છીએ. અને અત્યારે તમે જ્યાં છો ત્યાં, એટલે કે અત્યારના તમારા ભણવાના જે સમય છે, એટલે કે જે પણ સ્ટાન્ડર્ડમાં તમે છો એમાં તમે પાછા આવી રહ્યા છો. ખૂબ ધીમેથી શાંતિથી પાછા અત્યારમાં આવી જાઓ, અને એકાદ સેકન્ડ પછી તમને મન થાય ત્યારે આખો ખોલી શકો છો. ખોલો. તમે જ્યાં છો એ અત્યારની તમારી સ્થિતિ છે, અને હવે કોન્ફિડન્સ બિલ્ડઅપ કરવા માટે, કોન્ફિડન્સ બનવા માટે આપણે
એક નાનકડું કામ કરીશું. તમે જ્યાં છો ત્યાંથી એક સ્ટેપ તમે કોઈ પણ ડાયરેક્શનમાં આગળ કે પાછળ જશો, કોઈ પણ એક ડાયરેક્શનમાં આગળ કે પાછળ જશો. તમે જ્યાં ગયા ત્યાં તમારા પગ પાસે એક સર્કલ તમારે કલ્પનામાં દોરવાનું છે. યુ વિલ ડ્રો અ સર્કલ. તમારા પગની આજુબાજુમાં એક સર્કલ છે. આ સર્કલમાંથી તમને સરસ મજાનો એક વાયુ, તમારા પ્રિય રંગનો એ વાયુ નીકળી રહ્યો છે અને તમારા પગ પરથી થઈને એ પૂરું તમારા શરીરમાં એ વાયુ આવી રહ્યો છે. તમે એ રંગનો વાયુ જોઈ રહ્યા છો. એની સાથે તમારે કલ્પના કરવાની છે કે તમે ભૂતકાળમાં ક્યારે કોઈક એક કામ જે બહુ સરસ રીતે કર્યું હતું એ કામ અત્યારે યાદ કરવાનું છે. ચાહે તમને સારા માર્ક મળ્યા હોય, ચાહે તમે કોઈ કોમ્પિટિશન જીત્યા હો, ચાહે તમને કોઈ નાનકડી એક્ટિવિટીમાં પણ કંઈક સરસ કામ મળ્યું હોય અને તમે ફૂલ ઓફ કોન્ફિડન્સ હો, એ પળ એ સમય અત્યારે યાદ કરવાનો છે. કલ્પનામાં એક સાથે બે વસ્તુ બની રહી છે. તમારી કલ્પનામાં તમે ભૂતકાળના એ અનુભવને અત્યારે જીવી રહ્યા છો અને બીજી તરફથી તમારા પગ પાસે જે સર્કલ છે એ સર્કલમાંથી તમારો પ્રિય રંગનો વાયુ તમારા શરીરમાં પગ પરથી માથા સુધી તમે એને અનુભવી રહ્યા છો. તમે બ્રીથ લો છો, શ્વાસ અંદર લો છો ત્યારે પણ તમારા શરીરમાં એ વાયુ જઈ રહ્યો છે. અત્યારે તમે પૂરેપૂરા કોન્ફિડન્ટ છો, કેમ કે તમે હમણાં જ તમારો પ્રિય અનુભવ, કોન્ફિડન્ટ વાળો અનુભવ, તમે જ્યારે કોન્ફિડન્ટ હતા એ અનુભવ જોઈ રહ્યા છો. અને હવે આ અનુભવ સાથે આપણે બીજી એક વાત જોડીશું. તમે કોઈ પણ તમારો મનગમતો અવાજ બે વાર, કોઈ પણ તમારો મનગમતો અવાજ બે વાર કરશો. તમે ચપટી વગાડી શકો છો, તાળી પાડી શકો છો, તમારી મરજી. જસ્ટ ડુ ઇટ ટ્વાઇસ. હજી પણ તમે જોઈ શકો છો કે પેલો જે ગેસ છે એ તમારા પગ પાસેથી માથા તરફ જઈ રહ્યો છે. હવે ધીમેથી તમે વિચારશો કે પેલો જે ગેસ છે એ માથા તરફથી પાછો જમીનમાં સર્કલમાં લુપ્ત થઈ રહ્યો છે, ખોવાઈ રહ્યો છે, ખતમ થઈ રહ્યો છે. અને તમે જે સર્કલમાં ઊભા છો ત્યાંથી પાછા જ્યાં પહેલાં હતા ત્યાં જઈ રહ્યા છો. એક સ્ટેપ પહેલાં જ્યાં હતા ત્યાં પહોંચી જાઓ અને રિલેક્સ થઈને એકાદ સેકન્ડ પછી મન થાય ત્યારે આંખો ખોલી શકો છો. તમારી મરજી, રિલેક્સ થઈને આંખો ખોલો. કૃપાલુ કોકિલા ટીચર. કૃપાલુ કોકિલા ટીચર કાઇન્ડ. કૃપાલુ કોકિલા ટીચર કાઇન્ડ કિયા ડેરિંગ દેવાન. કૃપાલુ કોકિલા ટીચર કાઇન્ડ કિયા ડેરિંગ દેવાન ધમાલ ધૈર્ય. કૃપાલુ કોકિલા ટીચર કાઇન્ડ કિયા ડેરિંગ દેવાન ધમાલ ધૈર્ય નાય હોસમ. કૃપાલુ કોકિલા ટીચર કાઇન્ડ કિયા ડેરિંગ દેવાન ધમાલ ધૈર્ય ઓસમ અર્પિતા એન્ડ આઈ એમ પરફેક્ટ પાન. કૃપાલુ કોકિલા ટીચર કાઇન્ડ કિયા ડેશિંગ ધૈર્ય ડેશિંગ ડેરિંગ ધૈર્ય ઓસમ અર્પિતા પરફેક્ટ પાર્ટ એન્ડ આઈ એમ ડાર્લિંગ ધ્રુવી. કૃપાલુ કોકિલા ટીચર કાઇન્ડ કિયા ડેરિંગ દેવાંશ ધમાલ ધૈર્ય અસમ અર્પિતા પરફેક્ટ પાર્ટ ડાર્લિંગ ધ્રુવી એન્ડ આઈ એમ પાવરફુલ પૂરો. વી કેન ક્લેપ ફોર અવર સેલ્ફ.